મિત્રો તમે ફેક્ટરીની અંદર બનતી વસ્તુની તમને મિત્રો જાણકારી નહીં હોય કે ફેક્ટરીની અંદર વસ્તુને કઈ રીતે બનાવવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ફેક્ટરીમાં રીતે તૈયાર કરવામાં આવે છે તો મિત્રો મિત્રો સુધી અને વિડીયો સેલેરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો સૌ પ્રથમ મિત્રો તમે જોઈ શકો છો આ કંઈક અલગ જ પ્રકારની બોટલું તૈયાર કરીને જો આ રીતે બનાવવામાં આવે છે તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો આની અંદર નાખવામાં આવે છે કલર સોડા અને તમે જોઈ શકો છો આ રીતે તેની અંદર બધી વસ્તુ મિક્સ કરી દેવામાં આવતી હોય છે જો આવી રીતે મિત્રો મિક્સ થઈ જાય ત્યારે એનો કલર નાખી દેવામાં આવે છે અને મિત્રો હવે એની અંદર કલર અલગ અલગ પ્રકારની વસ્તુ નાખવામાં આવે છે તો મિત્રો આ પ્રમાણે બનાવવામાં આવતું હોય છે તો તમે જોઈ શકો છો આ એના પેકેટ છે હવે આ પેકેટની અંદર આ રીતે પેકિંગ કરવામાં આવે છે અને મિત્રો આ રીતે હવે એને ભરી દેવામાં આવે છે તો મિત્રો આ રીતે ભરીને તૈયાર થાય છે તો મિત્રો જોઈ શકો છો આ બોટલો આ રીતે તૈયાર કરીને પેકેજિંગ માટે મોકલી દેવામાં આવે છે મિત્રો તમે ઉત્તરાયણમાં તમારા દોરા તો પવરાયા હશે પરંતુ મિત્રો તમને જાણકારી ન હોય કે એ દોરાના કલર કઈ રીતે બનાવવામાં આવતા હોય છે તો આગળના વિડીયોમાં જોઈ શકો છો કે આ દોરાના કલર કઈ રીતે બનાવવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો તમે ઉત્તરાયણના દિવસે જે દોરાના રંગ બેરંગી પતંગના પવરાવતા હશો તે મિત્ર તમે જોઈ શકો છો આ રીતે બનાવીને તૈયાર કરવામાં આવતા હોય છે તો મિત્રો સૌ પ્રથમ તમે જોઈ શકો છો આ એના અલગ અલગ પ્રકારે વેગીને મૂકી દેવામાં આવે છે કારણ કે આ બધા સુકાઈ જવા માટે તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો અંદર કાચને એવું એવું નાખી દેવામાં આવે છે અને મિત્રો રંગ તૈયાર થતો હોય છે તો આ રીતે દોરા બનીને તમે જોઈ શકો છો આ રીતે બધાને અલગ અલગ જગ્યાએ એ ફેરી દેવામાં આવે છે અને આ રીતે ફિરકીની અંદર લગાડી દેવામાં આવે છે મિત્રો તમને જાણકારી ન હોય કે બરફને કઈ રીતે બનાવવામાં આવે છે તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે બરફને કઈ રીતે બનાવવામાં આવે છે તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો પાણી ભરેલા આવા મોટા બક્સા હોય છે જેની અંદર આવી રીતે મિત્રો બરફ બનતો હોય છે તો તમે જોઈ શકો છો બરફ બનાવવા માટે આવી મોટી ફેક્ટરી હોય છે જેની અંદર પાણી આવતું જતું હોય છે અને તમે જોઈ શકો છો આ રીતે એના મશીન કામ કરતા હોય છે અને આ રીતે એને અલગ અલગ પ્રકારે ગોઠવી દેવતા હોય છે અને તમે જોઈ શકો છો મિત્રો એની અંદર આ પાણી હોય છે જેનો બરફ બનતો હોય છે તો તમે જોઈ શકો છો મિત્રો આ બરફ પાણી આ રીતે એનું ભરવામાં આવતું હોય છે અને તમે મિત્રો જોઈ શકો છો આ રીતે એને લઈ જવામાં આવતા હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે એને નીકળીને હવે આ રીતે બરફ બનાવી દેવામાં આવે છે તો મિત્રો આવી બરફની સીટ આ રીતે બનતી હોય છે